अमदावाद खाते भगवान जगन्नाथ जी 144मी रथ यात्रा हवे गणतरी दिवसों बाकी है तरह कोरोना गाइडलाइंस मुजब आ वर्षे रथयात्रा मर्यादित लोकोनी हाजरी में योजाए यी शक्यता सेवाई रही है। तरह ये वच्चे भगवान मौसाड़ पक्ष तरफ मामेरा तैयारी चाली रही थी। अमदावाद सरसपुर खाते आवेला रणछोड़राय मंदिर में भगवान मामेरा दर्शन फेसबुक पर तथा इंस्टाग्राम पर कर्या था। आ दरमियान मंदिर में भक्तों ने चेवड़ा पेंडा प्रसाद वेचवामां आव्यो हतो। ऑनलाइन दर्शन राखवा छता मोटी संख्या में महिलाओं मंदिर में नाथना दर्शन माटे उमटी पड़ा था। भगवान जगन्नाथ ना भाई बलराम अने बहन सुभद्रा जी माटे आ वर्षे मामेरा में महाराष्ट्र पेरवेशनी पागड़ी सहित वाघा बनावामां आव्या छे। भगवान वाघाना दर्शन करवा लोको उमटिया था। भगवान जगन्नाथ जी मौसाड़ सरसपुर में सांजे 4-8 दरमियान मामेरा ऑनलाइन दर्शन कराया था। अमदावाद परिवार ने 50 वर्षे तक मिली है और तेमने आ तक मरता धन्यता अनुभवी थी। आगामी रथयात्रा ने ध्यान लेने पुलिस द्वारा फूल प्रूफ प्लान बनावामां आवेल छे। कोईपण प्रकार की हळवाश लेवामां आवशे नहीं, खास करीने कोविड नो संक्रमण होय અને નિષ્ણાંતોના કહેવા મુજબ ત્રીજી લહેર પણ આવી શકે તો તેને ધ્યાને રાખીને હાલ સરસપુર મંદિર ખાતે મોસાળુ દર્શનનું હોય તો મોટા પ્રમાણમાં ભક્તો આવી રહ્યા છે, તો એમને પણ અમે આપના માધ્યમથી તેમજ અમારી પોલીસની મહિલા ટીમ વિનંતી કરી રહી છે કે માસ્ક સાથે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને તાત્કાલિક દર્શન કરીને રવાના થાય, તેમજ અહીંના જે મંદિરના ટ્રસ્ટીઓ છે એમના મારફત પણ અમે અવારનવાર મિટિંગ કરી અને એમને પણ મતલબ સમજાવવામાં આવેલ છે કે શક્ય હોય ત્યાં સુધી લાઈવ દર્શનનો આગ્રહ રાખે, ડિજિટલ દર્શન કરશે જેથી કરીને છે કોવિડ સંક્રમણથી બચી શકાશે। આજના બંદોબસ્તમાં ટોટલ 60 પોલીસ કર્મચારીઓ છે, તે પૈકીના 25 મહિલા પોલીસ કર્મચારીઓ છે, આ ઉપરાંત 2 PI, 3 PSI અને જેસીબી કક્ષાના અધિકારીઓ હાજર છે। સરકારે અહીં પૂરેપૂરી વ્યવસ્થા છેલ્લા ઘણા દિવસથી આખું આયોજન કરેલું છે। પોલીસ તંત્ર અને સરકારી તંત્રના જે બી છે કોર્પોરેશનના લોકો એ બધા લાગી ગયા છે। અમારે જય રણછોડ મિત્ર મંડળ અને આ મંદિરના જે ટ્રસ્ટીના લોકો છે એમણે એવી રીતના વ્યવસ્થા કરી છે, બે બાજુથી રોડ બ્લોક કરી દીધા છે। બીજી જે પબ્લિક છે પબ્લિકને 1x1 કરીને આવવા દેવામાં આવે છે અને એક માણસ અંદર જાય અને કોરોનાની ગાઈડલાઇનનું પાલન થાય અને ભગવાનના દર્શન બી થાય અને બે કામ થાય એવી વ્યવસ્થા સરસપુરના આ મંદિર ટ્રસ્ટે ગોઠવી છે। સામાન્ય જનતાને પણ આશા છે કે રથ યાત્રા નીકળશે કે નહીં નીકળે તે સવાલનો જવાબ હવે સરકાર પડશે, તમે એના વિશે શું કહેવા માંગો? આ વખતે ભગવાનની રથયાત્રા 100% નીકળવાની છે। સરકાર તરફથી બી ગઈ વખતે બી પોઝિટિવ હતું પણ કોઈ સર્કમટાન્સીસ એ વખતે ખૂબ વધારે ટાઈટ હતા, આ વખતે પરિસ્થિતિ થોડીક હળવી છે, કોરોનાના કેસ નજીવા રહ્યા છે। સરકાર છતાંય આ ત્રીજી લહેરની જે WHO જે આગાહી કરે છે એના હિસાબે બીક સરકારને બી હોય એના હિસાબે એ જે વ્યવસ્થા છે વ્યવસ્થામાં પબ્લિકને બી નુકસાન ના થાય અને કોરોનાનું સંક્રમણ વધે નહીં ને એવી કોઈ બીજી કોઈ ગંભીર બીમારીનો પ્રોબ્લેમ ના નડે એ પ્રમાણેની વ્યવસ્થા સરકાર ગોઠવીને અને આ વખતે 100% ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે અને ધામધૂમથી આ જે મામેરાનું જે પ્રસંગ છે ગયા વખતે આપણે કર્યો જ નહોતું, એવું કોઈ મોટી બીજી વ્યવસ્થા નહોતી કરી હતી। આ વખતે સરકારને પૂરેપૂરો વિશ્વાસ છે કે રથયાત્રા નીકળશે અને મંદિરના જે મહંત શ્રી છે એમણે બી આ જાહેરાત કરી છે કે આ વખતે રથયાત્રા નીકળશે। રથયાત્રા નીકળશે તો કઈ રીતે? 3 રથ સાથે નીકળશે કે પછી કોઈ ટ્રક અખાડે એમાં સામેલ થશે? રથયાત્રામાં 3 રથ સાથે નીકળશે અને જે ખલાસી ભાઈઓ છે એ લઈને અહીં આવશે અને એનો જે ટાઈમ ટેબલ છે એ સરકારે ડિક્લેર કરી દીધેલો છે, 7:30 વાગ્યાથી રથયાત્રા નીકળશે અને 3 વાગે સમાપ્ત થશે। સતીશ ક્રિશ્ચિયન, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।